वगर वरसादे अमदावाद में तंत्रनी घोर बेदरकारी ने पगले एक शख्स भूवामां पड्यो हतो। ओढ़ो विस्तार में रबारी वसाद पासे रोड पर पड़ेला मस मोटा भूवामां एक शख्स खाबक्यो, जो कि फायर की टीमें तात्कालिक एक शख्स ने 20 फूट ऊंडा खाड़ा में रेस्क्यू करीने बहार काढ्यो हतो। आ शख्स की साथ श्वान पण भूवामां पड्यो हतो। घटना बाद कॉर्पोरेशन अधिकारी जाग्या अने खाड़ा की आसपास बेरिकेड साथ पतरा लगावी देवामां आव्या। घटना ने पगले लोकोए मनपाना तंत्र सामे रोष ठालव्यो छे। तो ज्यां भूवो पड्यो छे ओढ़ो विस्तारथी अमारा संवाददाता जिग्नेश पटेल विगतो आपी रह्या छे। जो जिग्नेश, जे प्रकारे दृश्यो जोया के मस मोटो भूवो पड्यो छे, एमां एक व्यक्ति गरकाव थई गयो ने साथे साथे श्वान पण एमां गरकाव थयो हतो, हाल त्यां केवी परिस्थिति आप जोई रह्या छो? जिज्ञासा, अमदावादमां भूवो पड़वो ते कोई नवी बाबत नहीं, कारण के वगर वरसादे पण अमदावादमां भूवा पड़वानो सिलसिलो यथावत रहेतो होय छे। आज प्रकारे गईकाले एक भूवो पड्यो हतो अने आज भूवानी अंदर एक व्यक्ति गरकाव थई गयो हतो, जो के व्यक्ति ने सदनसीबे वधु इजा थई न हती, तेने 108 मार्फते सारवार अर्थे हॉस्पिटलमां खसेडवामां आव्यो हतो। परंतु जे भूवो छे ते भूवानी दृश्यो जोता ज चौंकावनारो आ भूवो छे। जो कोई पण वाहन, आ मुख्य मार्ग छे, जो कोई पण वाहन चालक फोर व्हील लईने पसार थतो होत तो कदाच तेनुं फोर व्हील पण आ भूवानी अंदर गरकाव थई जाय, તે પ્રકારનો આ ભૂવો છે, મસ મોટો ભૂવો છે। અમદાવાદમાં આ પ્રકારના સંખ્યાબંધ ભૂવા પડતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા ભૂવા પડવાનો સિલસિલો અટકે તે માટે યોગ્ય રીતે કામગીરી કરાતી નથી। હાલમાં તો કોર્પોરેશન આ ઘટના બનતાની સાથે જ કામગીરી પર લાગ્યું છે અને ભૂવો જે છે તેની આજુબાજુના વિસ્તારમાં કોઈ વ્યક્તિ અંદર પ્રવેશે નહીં તે માટે રસ્તો તોડી અને કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। સાથે જે ભૂવાનો વિસ્તાર છે તેને પતરા લગાવી અને બેરિકેડ ઊભા કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ સ્થળ પર પ્રવેશે નહીં। સૌથી મહત્ત્વની બાબત એ છે જિજ્ઞાસા, કે જે પ્રકારે ભૂવા પડતા હોય છે તેની પાછળનું કારણ જાણવામાં શા માટે કોર્પોરેશનના સત્તાધીશોને રસ નથી, શા માટે આ સિલસિલો અટકાવવામાં રસ નથી, તે મોટો પ્રશ્ન છે। કારણ કે જ્યારે પણ ભૂવો પડતો હોય છે તે માત્ર ને માત્ર હલકી ગુણવત્તાની કામગીરી થતી હોય અથવા કામગીરીમાં કોઈક અંશે બેદરકારી દાખવવામાં આવતી હોય ત્યારે જ આ પ્રકારના ભૂવા પાણી લીકેજના કારણે, તે ડ્રેનેજનું હોય કે પીવાના પાણીની વાત હોય, પરંતુ પાણી લીકેજના કારણે આ પ્રકારના ભૂવા ઓચિંતા જ પડતા હોય છે અને અનેક પ્રકારના અકસ્માત નોતરે છે। જિજ્ઞાસા, બિલકુલ જિજ્ઞાસ, જે રીતે આપણે કહ્યું કે અમદાવાદમાં ભૂવા પડવા કોઈ નવાઈ વાત નથી, કેમ કે અત્યાર સુધીમાં કેટલા ભૂવા પડી ગયા છે, પરંતુ આવી જ ખબરો વારંવાર સામે આવતી હોય છે। આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ તમામ વિગતો આપી કે હાલ તો એ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, શ્વાનનું પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ વારંવાર પડતા આ પ્રકારના ભૂવા સામે કે મનપાનું તંત્ર છે એ નાકામ સાબિત થાય છે। ભૂવા પડવા પાછળનું કારણ શું છે કેમ તે જાણવામાં તંત્રને કોઈ પ્રકારનો રસ નથી, કેમ કે વારંવાર આ પ્રકારના ભૂવા પડતા હોય છે અને લોકો છે એ આ મુશ્કેલીનો ભોગ બનતા હોય છે।